હા દોસ્તો, પાંચમા ધોરણમાં તમે સંજ્ઞા વિશે શીખી ગયા છો, જેને આપણે નામ તરીકે પણ ઓળખીએ છીએ। વ્યક્તિ, પ્રાણી, પદાર્થ કે વસ્તુ સૂચવે તેને સંજ્ઞા કહેવાય, જેમ કે ઝાડ, નદી, પર્વત, સરોવર, પશુ, પંખી, નગર, ગામ, શાળા, ફૂલ। બાળ દોસ્તો, તમને પ્રશ્ન થશે કે ઝાડ એટલે કયું ઝાડ? લીમડાનું, વડનું કે પીપળાનું? તમને એમ પણ થશે કે પર્વત એટલે કયો પર્વત? હિમાલય, અરવલ્લી કે પાવાગઢ? પશુ એટલે ગાય, ભેંસ, ઘોડો કે બળદ? અહીં આપેલા નામો સંજ્ઞા તરીકે ઓળખાતા આખા સમૂહને તેમજ તેમાંના દરેકને લાગુ પડે છે। કોઈ એક ઝાડ કે કોઈ એક પર્વતની વાત નથી, તેથી તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય। બાળ દોસ્તો, અહીં બતાવવામાં આવેલા શબ્દો વાંચો। વલ્લભભાઈ, ગાંધીજી, પ્રિયા, કબીરવડ, હિમાલય, ગંગા નદી, ભાવનગર, સુરત। આ શબ્દો બોલતી વખતે તમારા મનમાં એક ફોટો દેખાયો હશે, જેમ કે ગાંધીજી, વલ્લભભાઈ। આ બધી સંજ્ઞાઓ કોઈ ચોક્કસ વ્યક્તિની કે સ્થળની ઓળખ આપે છે, એટલે કે તે નામથી ઓળખાતી એક જ વ્યક્તિ અથવા એક જ સ્થળને લાગુ પડે છે। આથી તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે। બાળ દોસ્તો, દૂધ, ઘી, ઘઉં, ચોખા, તાંબુ વગેરે જેવા શબ્દો તમે અવારનવાર સાંભળ્યા હશે। આ બધી જ સંજ્ઞાઓ છે જે પ્રવાહી, ઘન પદાર્થ, અનાજ વગેરે માટે વપરાય છે, તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય। બાળ દોસ્તો, અહીં આપેલ સંજ્ઞાઓ વાંચો। ટોળું, સભા, સરઘસ, સૈન્ય, ઝુમખું, આ બધી જ સંજ્ઞાઓ એક સમૂહ માટે વપરાય છે, તેથી તેને સમૂહવાચક સંજ્ઞા કહેવાય। એ સંજ્ઞા જે સમૂહ દર્શાવે છે તેમાંથી કોઈ એક વ્યક્તિ કે પદાર્થને એ શબ્દ લાગુ પડતો નથી, પરંતુ સમગ્ર સમૂહ માટે જ વપરાય છે। બાળ દોસ્તો, તમારે રમત રમવી છે ને, તો ચાલો વર્કશીટ અને પેન્સિલ પેન લઈને જલ્દીથી વર્તુળમાં બેસો। હવે તમારે દરેક જણે એક એક વસ્તુ, સમૂહ, જાતિ કે વ્યક્તિના નામ બોલવાના છે। જે જે શબ્દો, સંજ્ઞાઓ બોલાય તે વર્કશીટમાં નોંધો। ત્યારબાદ એ શબ્દોને વર્કશીટમાં દર્શાવ્યા અનુસાર જાતિવાચક, વ્યક્તિવાચક, દ્રવ્યવાચક અને સમૂહવાચક સંજ્ઞાઓમાં અલગ અલગ લખો।